नमस्कार दोस्तों, स्वागत छे आप सर्वनु तमारी पोतानी यूट्यूब चैनल पर। आजे आपणे धोरण 5 ना गुजराती विषयना वार्षिक परीक्षा 2023 एटले के द्वितीय सत्रांत परीक्षा 2023 ना मॉडल प्रश्नपत्रनुं संपूर्ण सॉल्यूशन आ विडियोमां जोवाना छे। आ जे विडियो छे एटले के आ जे प्रश्नपत्र छे તે આપણે તમારી જે બ્લુ પ્રિન્ટ છે, જે અધ્યયન નિષ્પતિ છે, તેના આધારે બનાવેલી છે। સમય છે કુલ 8 થી 10 નો, એટલે કે સવાર 8 થી 10 વાગ્યા સુધીનો સમય છે, એટલે 2 કલાકનું પેપર છે। કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે। મોસ્ટ ટાઈમ પ્રશ્નો આપણે આની અંદર લીધેલા છે, તો આ વિડીયો અંત સુધી નિહાળજો, અંત સુધી તેનો અભ્યાસ કરજો, જેથી કરીને તમે આ 40 ગુણના પ્રશ્નપત્રમાં 30 કરતાં પણ વધારે માર્ક્સ પ્રાપ્ત કરી શકો। તો દરેક બાળકોને 30 કરતાં વધારે માર્ક્સ પ્રાપ્ત કરવા છે ને, કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે તમે ધોરણ 5ના ગુજરાતી વિષયની અંદર કેટલા માર્ક્સ પ્રાપ્ત કરવા માંગો છો 40માંથી। તો જોઈએ આપણે કેટલા બાળકો જે છે તેને 30 કરતાં વધારે માર્ક્સ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે। તો આ પ્રશ્નપત્ર જે છે તે જરૂરથી અંત સુધી જોજો। ચાલો તો શરૂ કરીએ ધોરણ 5ના ગુજરાતી વિષયનું આ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2023નું જે પ્રશ્નપત્ર છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-1 વાક્યમાં લખો। ગમે તે 4 પ્રશ્નોના ઉત્તર લખવાના છે, 4 માર્ક્સનો પ્રશ્ન છે। તો પહેલો સવાલ, ચાળીઓ પંખીઓને ખેડૂત વિશે શું કહી ચેતવે છે? તો જવાબ આવશે, ચાળીઓ પંખીઓને ખેડૂત આવશે તો ગોણ મારશે એવું કહી ચેતવે છે। બીજું, રામે તાડકાને કેવી રીતે મારી? ઉત્તર, રામે તાડકાને તેમના પિતાશ્રી દશરથ પાસે શીખેલી શબ્દવેદી બાણ વિદ્યાથી મારી। ત્યાર પછી ત્રીજું, ડુંગર કેમ ખડખડાટ હસી પડ્યો? ઉત્તર, રવિએ ડુંગરને વાર્તા અને ટૂચકા કહ્યા ત્યારે રવિની ચપડ ચપડ સાંભળી તે ખડખડાટ હસી પડ્યો। ત્યાર પછી ચોથું, સપનું કોની જેમ પાણીમાં ઊભું છે? તો જવાબ આવશે, સપનું બગલાની જેમ પાણીમાં ઊભું છે। પાંચમો સવાલ, છજુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને શું ખવડાવ્યું? ઉત્તર, છજુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને સ્વાદિષ્ટ ઢેબરા ખવડાવ્યા। દોસ્તો, અહીં ધોરણ 5ની ગુજરાતી વિષયની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રના જે સંપૂર્ણ જવાબો સાથેનું જે સોલ્યુશન છે તેની PDF તમે ફક્ત 5 રૂપિયાની અંદર મેળવી શકો છો। એના માટે તમારે 90 33 84 31 25 અહીં જે નંબર આપેલો છે તેના ઉપર ફક્ત 5 રૂપિયા ગૂગલ પે કરવાના છે, અને તેનો ફોટો જે છે તે આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ કરવાનો છે। તો ગુજરાતી સહિતના બીજા વિષયો જે છે તેની PDF જો તમારે જોઈતી હોય તો એ પણ ઉપલબ્ધ છે, એ પણ તમે મેળવી શકો છો। ટાઈપ કરવામાં અને ચેકિંગ કરવામાં ઘણો ખર્ચ થતો હોવાથી આપણે નજીવી કિંમત છે તે વિદ્યાર્થીઓ પાસેથી લઈએ છીએ, અને છતાં પણ તમને ન પરવડતું હોય તો આ પ્રશ્નપત્ર જે છે તેનો અભ્યાસ તમે આ વિડીયોના માધ્યમથી પણ કરી શકો છો અને અંત સુધી કરજો, જેથી કરીને તમે પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો। ચાલો હવે પ્રશ્ન નંબર 2 જોઈએ, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો જેના કુલ 6 માર્ક્સ છે। પહેલો સવાલ, રાજાએ મંદિરનો ઉદ્ઘાટન પ્રસંગ ઉજવવાનું કેમ ટાળ્યું? ઉત્તર, રાજાએ મંદિરનો ઉદ્ઘાટન પ્રસંગ ઉજવવાનું ટાળ્યું કેમ કે મંદિરમાંથી કોઈના રડવાનો અવાજ આવ્યો, તેના કારણે લોકો આમ તેમ ભાગમ ભાગ કરવા લાગ્યા, પૂજા સ્થળે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું। બીજો સવાલ, ખેડૂતના જતા જ ચાળીઓ પોતે શું કરશે એમ પંખીઓને કહે છે? ઉત્તર, ખેડૂતના જતા જ ચાળીઓ પોતે પંખીઓને બૂમ પાડીને બોલાવશે, ખોટી ખોટી આંખો કાઢીને છુપાઈને અનાજના દાણા ખવડાવશે એમ કહે છે। ત્યાર પછી ત્રીજો સવાલ, લક્ષ્મણે શૂરપંખાને કરેલી સજા અંગે રામે સીતાને શું કહ્યું? ઉત્તર, રામે સીતાને કહ્યું લક્ષ્મણની વાત સાચી છે, જાનકી શરમ વગરના મનુષ્યને આપણે નાક વગરના કહીએ છીએ ને, શૂરપંખા જે રીતે બેશરમ થઈને પરણિત પુરુષ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી એ ખરેખર નાક વગરના હોય તે જ યોગ્ય છે। ત્યાર પછી ચોથો સવાલ, છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું? ઉત્તર, છોકરાને થતું કે વાદળ સાથે રમનારા, તારાઓ સાથે ઠઠ્ઠા કરનારા, ચંદ્ર સાથે મિજબાની કરનારા એ પર્વત પર રહેનારા કેવા હશે? પર્વત પર જવાથી તેને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે, ઘરની બારીમાંથી બધું દેખાતું ન હતું તેથી છોકરાને પર્વત પર જવાનું મન થયું। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં ક, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો જેના કુલ 3 માર્ક્સ છે। પહેલું, સૌ એટલે કે બધા, ગરીબ એટલે નિર્ધન, પરિશ્રમ એટલે મહેનત। ત્યાર પછી ખ, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો જેના કુલ 3 માર્ક્સ છે। તો આનંદનું વિરુદ્ધાર્થી થશે શોક, સરળનું વિરુદ્ધાર્થી કઠિન,
લગોલગનું વિરુદ્ધાથી થશે છેટું અથવા તો દૂર. ગ નીચેના શબ્દોની સાચી જોડણી લખો જેના કુલ 3 માર્ક છે. તો અહીંયા વિદ્યાર્થી, તો વિદ્યાર્થીની સાચી જોડણી અહીં આપણને આપેલી છે, પ્રતિકની સાચી જોડણી આપેલી છે અને દીકરો શબ્દ જે છે તેની પણ સાચી જોડણી આપેલી છે. ત્યાર પછી આપણે જોઈએ ઘ નીચેના શબ્દ સમૂહો માટે એક એક શબ્દ લખો જેના કુલ 2 માર્ક છે. પહેલું, દર પખવાડિયે પ્રકાશિત થતું સામાયિક, તો જવાબ આવશે પાક્ષિક. બીજું, રુદ્રાક્ષના મોટા મણકાની નાની માળા, તો જવાબ આવશે બેરખો. ત્યાર પછી ચ નીચેના રૂઢિ પ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો જેના કુલ 2 માર્ક છે. પહેલું, મન ઉઠી જવું એટલે કે રસ ન રહેવો. ગુસ્સામાં ઘણીવાર ભોજનમાંથી મન ઉઠી જાય છે. બીજું, પેટે પાટા બાંધવા એટલે ખૂબ જ દુઃખ વેઠવું. વાક્ય, મા બાપ પેટે પાટા બાંધીને પોતાના છોકરાને ભણાવી ગણાવીને હોશિયાર કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ક નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો જેના કુલ 4 માર્ક છે. પહેલું, તકલીફ તો વીરા લક્ષ્મણને પડે, તો આ વાક્ય સીતા બોલે છે. બીજું, કેમ છો વહાલા ઝાડભાઈ, કેમ છો વહાલા પાન, તો આ વાક્ય રવિ બોલે છે. ત્રીજું, મૂંગું પ્રાણી ભૂખ્યું હોય ને વાડીમાં પેસી જાય એટલે કંઈ એને મારી નંખાતું હશે, આ વાક્ય કાકી બોલે છે. ચોથું, તમે માત્ર આ સફેદ ખાસ આપણા માટે તૈયાર કરેલ પગદંડી પર જ ચાલી શકશો, તો આ વાક્ય છે તે અમોઘ બોલે છે. ત્યાર પછી ખ કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ 2 માર્ક છે. અને કારણ કે, છતાં, અથવા વગેરે જેવા શબ્દો જે છે તે આપણે કાઉન્સમાંથી શોધી અને ખાલી જગ્યામાં લખવાના છે. પહેલું, હું રાત્રે વહેલા ઊંઘી જાઉં છું, ખાલી જગ્યા મને રોજ વહેલી સવારે ઉઠીને યોગ કરવા બહુ ગમે, તો અહીંયા જવાબ આવશે કારણ કે. બીજું, મેં તને કીધેલું જ છે કે આપણે બે ભેગા મળીને પ્રવૃત્તિ લખીશું, ખાલી જગ્યા તારે જાતે જ લખવી હોય તો પછી તારી મરજી, તો અહીંયા જવાબ આવશે છતાં. ત્યાર પછી જોઈએ ગ, ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો જેના કુલ 2 માર્ક છે. જંગલ અને સિંહ અને હાજા ગગડી ગયા, તો વાક્ય બનશે, જંગલમાં ફરવા ગયેલા રીછને સામે સિંહ મળતા તેના હાંજા ગગડી ગયા. બીજું, મોકો ઝડપથી અને પકડવું, તો અહીંયા વાક્ય બનશે, ચોરને પકડવાનો મોકો મળતા જ પોલીસે તેને ઝડપથી પકડી લીધો. ત્યાર પછી ગ, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો જેનો કુલ 1 માર્ક છે. સહેજ, સ્નાયુ, સ્પર્ધા, સક્રિય અને સત્તા, તો અહીંયા જવાબ આવશે સક્રિય, સત્તા, સહેજ, સ્નાયુ અને સ્પર્ધા. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, ટૂંક નોંધ લખો જેના કુલ 8 માર્ક્સ છે. તો પેલું છે સજુ કાકા, તો સજુ કાકા વિશેની જે ટૂંક નોંધ છે તે અહીં આપણને આપેલી છે, તમે જોઈ શકો છો. સજુ કાકા અભણ હતા, તેમની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી. આટલી મિલકત હોવા છતાં તે સુખેથી રહેતા હતા. એકવાર તેમની બકરી એક શેઠના બગીચામાં ઘૂસી જતા માળીએ તેને મારી નાખી. તેનો ન્યાય મેળવવા સજુ કાકા શેઠ પાસે ગયા. શેઠે ન્યાય ન કરતા ઉલટું તેમને 4 ચાપખા મરાવ્યા. પછી કાકીના કહેવાથી રાજાને શેઠની ફરિયાદ કરવા ગયા. રસ્તામાં પૂજારીના છુપા વેશમાં રાજા મળ્યા. સજુ કાકાએ તેમની બધી વાત કરી અને કાકીના હાથના ઢેબરા ખવડાવ્યા. પછી સજુ કાકા રાજાના દરબારમાં ગયા. દરબારમાં સજુ કાકાની ફરિયાદનો યોગ્ય ન્યાય મળ્યો. સજુ કાકા ખુશ થતા રાજાને પ્રણામ કરી પોતાના ઘરે ગયા. રાજાના દરબારમાં બનેલી બાબતો વિશે કાકીને વાત કરી. ચાલો હવે અહીંયા આપણને એક જાહેરાત આપેલી છે કે તમે જે ધોરણ 5નું ગુજરાતી વિષયનું વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું જે આ સંપૂર્ણ સોલ્યુશન જોઈ રહ્યા છો તેની PDF મેળવી શકો છો માત્ર 5 રૂપિયામાં. તેના માટે તમારે 90334-31-25 અહીંયા જે નંબર આપેલો છે એના ઉપર ફક્ત 5 રૂપિયા ગૂગલ પે કરવાના છે અને તેનો ફોટો આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ કરવાનો છે, જેથી તમારા વોટ્સઅપ નંબર ઉપર તમને આ PDF મળી જશે. અને ગુજરાતી સહિતના બીજા વિષયોની PDF પણ તમે આવી રીતે મંગાવી શકો છો. ટાઈપ કરવા અને ચેકિંગ કરવામાં ઘણો ખર્ચ થાય છે, એટલા માટે આપણે નજીવી કિંમત બાળકો પાસેથી લઈએ છીએ. અને જો મિત્રો તમને આ 5 રૂપિયા પણ ન પરવડતા હોય તો આ જે વિડીયો છે તેના માધ્યમથી તમે આ પ્રશ્નપત્રનો સંપૂર્ણ અભ્યાસ જરૂર કરજો, કારણ કે આ પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરવાથી તમારા માર્ક્સમાં જરૂરથી વધારો થશે. ત્યાર પછી દિગ્વિજય વિષયની ટૂંક નોંધ આપણને આપેલી છે, તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે દિગ્વિજય વિષયની જે ટૂંક નોંધ છે તે અહીં તમે લખી શકો છો. દોસ્તો, ફરી મળીશું આપણે એક નવા વિષયના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયના જે પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથેના જવાબો છે તે મૂકવામાં આવેલા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો આપણા ચેનલના પ્લેલિસ્ટ પરથી પણ આ તમામ સોલ્યુશન તમે મેળવી શકશો.
તેમજ એ પીડીએફ પણ તમે ઉપલબ્ધ છે તો પીડીએફ પણ તમે મેળવી શકશો. પીડીએફ જરૂરથી મેળવી લેજો જેથી તમે ખૂબ જ સરળતાથી આ પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી શકો.